નમસ્તે દોસ્તો અમૂલ્ય માહિતી ચેનલમાં આપનું સ્વાગત છે કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી સરકારી ભરતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી કરવામાં આવશે અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગુજરાત હાઈકોર્ટમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલમાં ભરતી કરવામાં આવશે તો આ જે ગુજરાત હાઈકોર્ટની ભરતી છે તેની એડવર્ટાઈઝમેન્ટ બહાર પડી ગઈ છે અને તેના નંબર છે આર બી તેર જીરો ચાર બે હજાર વીસ વીસ તો આ ભરતી જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવશે તેની આપણે વિગતો જોઈએ તો તેમાં સ્ટાર્ટિંગ ડેટ એપ્લિકેશન કરવાની જે સ્ટાર્ટિંગ ડેટ છે ફોર્મ ભરવાની જે સ્ટાર્ટિંગ ડેટ છે તે પચીસ એક બે હજાર એકવીસ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પંદર બે બે હજાર એકવીસ તો તમે આ બે તારીખની વચ્ચે ગમે ત્યારે તમારું ફોર્મ ભરી શકશો હવે એમાં એક્ઝામ લેવામાં આવશે ને એ એક્ઝામ જે ટેસ્ટ એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે તેની તારીખ આપેલી છે અગિયાર ચાર બે હજાર એકવીસ એટલે કે ટેન્ટી ડેટ આપેલી છે કે આ તારીખ એ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર ઉપર પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે તેની તારીખ આપેલી છે બે પાંચ બે હજાર એકવીસ રવિવારના દિવસે તો આ બે પરીક્ષા લેશે અને ત્રીજું વાઇવા લેશે એટલે કે તમે જ્યારે કોમ્પ્યુટરની પરીક્ષા આપવા જાઓ ત્યારે તમને મૌખિક ઇન્ટરવ્યૂની જેમ તમને આ એમાં પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે વાયવા વોક ટેસ્ટ લેવામાં આવશે ઇન ધ મંથ ઓફ જૂન બે હજાર એકવીસ એટલે કે આની કોઈ તારીખ નથી આપેલી પણ જૂન મહિનામાં કોઈ પણ એક દિવસે એ વાયવાર ટેસ્ટ તમારી ગોઠવવામાં આવશે હવે આ જે ભરતી છે તેના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે એટલે કે ઓનલાઈન એપ્લિકેશન કરવાની થશે તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે એસી ડેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે આ વેબસાઇટ ઉપર તમારે તમારું રજીસ્ટ્રેશન કરી અને તમારે આ પોસ્ટ માટે એપ્લાય કરવાનું થશે હવે કોમ્પ્યુટર ઓપરેટરની આ જે પોસ્ટ છે તેમાં કુલ ઓગણીસ જગ્યાઓ છે એટલે કે ઓગણીસ વેકેન્ટ પોસ્ટ છે તમે ઓગણીસ જણા માટે ભરતી કરવામાં આવશે અને પગારની વાત કરીએ તો પે મેટ્રિક્સ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો રહેશે અને આ સરકારી ભરતી છે એટલે તમને પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખવામાં આવશે અને તે પાંચ વર્ષ સુધી તમને ઓગણીસ હજાર નવસો પ્રમાણે પગાર આપવામાં આવશે જ્યારે પાંચ વર્ષ પૂરા થશે ત્યારે તમને ફૂલ પગારમાં લેવામાં આવશે અને ફૂલ પગારમાં આ ઓગણીસ હજાર નવસો પ્રમાણે અને વધારાના જે સરકારના જે એલાઉન્સ છે તે તમને બધા આપવામાં આવશે હવે આપણે કેટેગરી વાઇઝ વેકેન્સીની વાત કરીએ તો ટોટલ ઓગણીસ જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે એમાં કેટેગરી વાઇઝ જોઈએ તો જનરલમાં છ જગ્યા છે એસસીમાં ઝીરો છે એટલે કે એસસી માટે કોઈ જગ્યા છે નહીં એસટીમાં પણ છ જગ્યા છે એસસીબીસીમાં છ છે અને ઈડબ્લ્યુ એસમાં એક જગ્યા છે એવી જ રીતે કેટેગરી પ્રમાણે વુમન એટલે કે મહિલાઓ માટેની જગ્યાઓ પણ તેત્રીસ ટકા લેખે અનામત રાખવામાં આવેલી છે તો જનરલ મહિલા માટે બે છે જનરલ સોરી એસી મહિલા માટે ઝીરો છે અને એસટી મહિલા ઉમેદવાર માટે બે જગ્યા છે અને એસસીબીસી મહિલા ઉમેદવાર માટે પણ બે જગ્યા છે જ્યારે ઈડબલ્યુએસ માટે કોઈ જગ્યા છે નહીં એટલે કે ઈ ડબલ્યુએસની મહિલાઓ માટેની જગ્યા આપેલી નથી હવે એમાં એક્સ સર્વિસમેન માટેની પણ કુલ બે જગ્યા આપેલી છે અને પીએચ માટે કોઈ જગ્યા આપેલી છે નહીં તો એક્સ સર્વિસમેન તરીકે જો તમારી પાસે સર્ટિફિકેટ હોય ને તમે ફોર્મ ભરો તો બે જગ્યા તેમાં અવેલેબલ છે હવે આપણે આગળ જોઈએ તો એમાં શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે એટલે કે કેટલું ભણેલું હોવું જોઈએ તો એમાં શૈક્ષણિક લાયકાતમાં બીસીએ છે આઈટી છે કોમ્પ્યુટર સાયન્સ કે તેને સમકક્ષ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ કોમ્પ્યુટર સાયન્સમાં આઈટી કે તેને સમકક્ષ અથવા તો સ્નાત સ્નાતક તરીકે કે તેને સમકક્ષ એક વર્ષનો ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ એટલે કે કોપા આઈટીઆઈમાંથી કોપા કરેલું હોય તો તે ડેટા એન્ટ્રી ઓપરેટર પછી કોમ્પ્યુટર એપ્લિકેશન કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અથવા તેને સમકક્ષ અથવા ડોએક સોસાયટીમાંથી જો ઓ લેવલનો કોર્સ કરેલો હોય તો આ તમારી શૈક્ષણિક લાયકાત હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો અને એમાં વયમર્યાદા છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની છે અને કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે હવે આપણે ફી ભરવાની વિગત જોઈએ તો એમાં પરીક્ષા ફી તમારે ભરવાની થશે તો એસસી કાસ્ટ માટે એસસી એસ ટી ઈ એસી એસસી બી પછી ઈડબ્લ્યુ અને જો પીએચ હોય તો એ લોકોને બસો પચાસ રૂપિયા ફી ભરવાની થશે જ્યારે અન્ય માટે પાંચસો રૂપિયા ફી ભરવાની થશે તો આવી રીતે તમે ફી ભરી અને ઓનલાઈન તમારે અરજી કરવાની થશે જો તમારી શૈક્ષણિક લાયકાત આમાં આવતી હોય તો તમે આ જગ્યા માટે સરકારી ભરતી માટે ફોર્મ ભરી શકો છો અને આ વિડીયો બધા લોકોને